ક્ષત્રિય સમાજના આંદોલનમાં મોટો વળાંક આવ્યો છે. પદ્મિનીબા વાળાને લઈને વિવાદ સર્જાતા તેમણે મોટા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારથી મેં સંકલન સમિતિ સામે બોલવાનું શરૂ કર્યું ત્યારથી મને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. બદનામ કરવા માટે ફેક ન્યૂઝ વાયરલ કરવામાં આવી રહી છે ત્યારે આવા સમાચારોમાં કોઈ તથ્ય નથી. તેમણે સંકલન સમિતિ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સમાજના અમુક તત્વો એવું ઈચ્છે છે કે પદ્મિનીબા ઘરે બેસે. તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે, આ બધો મેસેજ ફેક છે, બરાબર? એટલે કોઈએ માનવું નહીં. અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જ હશો કે શું થઈ રહ્યું છે. જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણી થઈ રહી છે. પણ હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું, બધા ભાઈઓને, કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાની લડત જો આવી રીતના આપતા હોત. અને અત્યારે હાઈલાઈટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે. અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદ્મિનીબા અમને દેખાતા નતા. તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું. એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં, સમાજના અમુક તત્વો, આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે, ચાર પાંચ તત્વો, બરાબર, એ લોકોને એવું છે કે પદ્મિનીબા ઘરે બેસાય. ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે. એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે, ઓલા કરે છે, પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે. પણ અત્યાર સુધી કેમ તો આવો કોઈ ઓલી ના આવી? મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્ર ટિપ્પણીઓ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું. હું જવાબ આવવાને આપીશ પણ નહીં. પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો, તમે લોકો એ કરવા બેઠા છો. હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં, ઘરમાં પણ નહીં બેસું. એટલે બેસ્ટ ઓફ લક પદ્મિનીબા.